નિર્ણય લેવાયો છે. જિલ્લાની 362 દૂધ મંડળીઓ અને 71 બેંક શાખાઓમાં 700 ગામડાઓમાં કોરોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ રસીકરણમાં બેંક સ્ટાફ, મંડળી સ્ટાફ અને ભાજપના તમામ કાર્યકરો જોડાશે. અમરેલી મધ્યસ્થ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી એના સંકલનથી જિલ્લા કક્ષાના માંડીને તાલુકા અને ગ્રામ કક્ષાના પેજ પ્રમુખ સુધી સૌને કામે લગાડીને લગભગ 360 જેટલી દૂધ મંડળીઓ, 300 કરતાં વધારે કૃષિ સહકારી મંડળીઓ અને એના ઉપર સુપરવિઝન કરશે જિલ્લા બેંકની બ્રાન્ચ, એટલે કે 71 જેટલી બ્રાન્ચ પોતપોતાના ક્ષેત્રમાં રસીકરણ બરાબર થાય એના માટેનું આખું આયોજન કર્યું છે અને એ બધો જ ડાટા અમે કૌશિકભાઈના માધ્યમથી આરોગ્ય વિભાગને સોંપીશું અને આરોગ્ય વિભાગ પાસે જેટલા ડૉક્ટરો અને રસીકરણ કરવા આવનાર સ્ટાફ હશે એના પ્રમાણમાં અમને જે કહેશે પ્રાથમિકતા આપશે કે આ તાલુકો પ્રથમ, બીજો તાલુકો બીજો, એક સાથે કહે તો અમારી એક સાથેની તૈયારી છે અને સરકાર પાસે જેટલું આયોજન હશે એટલું ઝડપથી અમે તંત્રને ઉપયોગી થઈને આ જિલ્લાના તમામ લોકોને રસી મળી રહી એના માટેનું તંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવામાં સહકારી સંસ્થાએ લીડ લીધી છે અને એમાં જે કાંઈ ખર્ચ થાય આરોગ્યલક્ષી ભોજન આપવાનો હોય, નાસ્તો આપવાનો હોય, મંડપ કરવાનો હોય કે જે વ્યવસ્થા કરવાની જરૂર પડે એ બધી વ્યવસ્થા સહકારી સંસ્થાઓ કરશે. કેવી મજા આવી ગઈ કરું શરૂ?